જાણી નામ વૃક્ષો 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 વિશે તો આપણે બધા જાણતા જ છે આપણી આજુબાજુમાં જેમ વૃક્ષો વધારે હોય તેમ આપણને ફાયદો થાય છે વૃક્ષો વાવવાથી ઓક્સિજન વાયુ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો નાશ થાય છે એટલા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો ધાર્મિક રીતે પણ આપણને ખૂબ ઉપયોગી છે ઘણા વૃક્ષોનું આપણે પૂજન કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ અહીંયા આપણને જોવા મળે છે વિવિધ વૃક્ષોના ચિત્રો એ બધા વૃક્ષો વિશે આપણે ભણવાનું છે તેને ઓળખવાના છે જેમ કે એક નંબરનું ચિત્ર છે તમને અહીંયા દેખાય છે શેનું ચિત્ર છે તમને જોતા ખ્યાલ આવી જાય તો પહેલું ચિત્ર છે વર 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 એટલે વરને આપણે પૂજા કરીએ છીએ વર સાવિત્રીનું વ્રત હોય એ રીતે મહિલાઓ તેને પૂજા કરે છે વરની વડવૈયો હોય છે લાંબી લાંબી એ વડવૈયોથી નાના છોકરાઓ ત્યાં હિંચકા ખાય છે રમે છે મજા કરે છે મસ્તી કરે છે વૃક્ષ આપણને છાંયો પણ આપે છે માટે વૃક્ષ ઘણા બધા ઉપયોગી છે નંબર બે બીજા નંબરનું ચિત્ર આપણને દેખાય છે શેનું છે આપણને જોતા ખ્યાલ આવે એ આપણે ઘરની આજુબાજુમાં નજીકમાં ક્યાંક હોય જ તો શું છે બીજા નંબરનું ઝાડ પીપળો પીપળો પીપળનું ઝાડ હોય પીપળ આપણને વધુમાં વધુ ઉપયોગી થાય છે એનાથી વધારેમાં વધારે ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો નાશ થાય છે એના પછી બીજા નંબરનું ચિત્ર છે એના વિશે તો તમે બધા પરિચય જ હશો લીમડો શું છે લીમડો લીમડાના પણ બે પ્રકાર હોય કડવો લીમડો પણ હોય મીઠો લીમડો પણ હોય મીઠા લીમડાનો ઉપયોગ આપણે કોઈ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ અને કડવો લીમડો એટલે કે એ પણ આપણને ઘણો બધો ઉપયોગી છે કડવા લીમડાનો ઉપયોગ આપણે તેને પાંદડાનો રસ પીવાથી આપણા ઘણા બધા રોગોનો નાશ થાય છે નંબર ચાર ચિત્ર તમને દેખાઈ રહ્યું છે કયું ઝાડ છે ચોથા નંબરનું આંબો કયું ઝાડ છે આંબો તો આંબો એ સરસ મજાનું મીઠું ફળ આપે છે આપણને કેરીઓ બધાને ભાવતી જશે કેરીઓ અને આપણે બધા ખૂબ આનંદથી ખાઈએ છીએ અને કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે પાંચ નંબર વૃક્ષ છે કદમાં ઊંચું હોય છે અને કોઈ પણ આપણે પ્રસંગે સારા પ્રસંગે કે પૂજામાં ગમે ત્યાં એના પાંદડાનો આપણે ઉપયોગ કરીએ છીએ શું કહેવાય તેને આસો પાલવ શું કહેવાય આસો પાલવ નંબર છ શેનું ઝાડ છે તમને દેખાય છે પપૈયો શું છે પપૈયો બધા ખાય છે ને ભાવે છે ને બધાને પપૈયો તે પપૈયો નામ ફળ આપે છે નંબર સાત ચિત્ર દેખાય છે કયું ચિત્ર છે નાળિયેરી નાળિયેરી આપણે શ્રીફળ કહીએ છીએ ને શ્રીફળ નાળિયેર એ નાળિયેરીમાંથી થાય છે લીલો નાળિયેર હોય તો આપણે એનું પાણી પીએ છીએ પણ આપણા શરીર માટે ખૂબ સારું છે અને સુકા નાળિયેરની આપણે પ્રસાદી કરીએ છીએ આગળ તમને દેખાય છે આઠ નંબરનું શેનું છે તેના વિશે તમને વધુ માહિતી નહીં હોય આપણે ઓછું જોવા મળે આ બાજુ પણ તે કયું ઝાડ છે કેળ તો મિત્રો આપણે અહીંયા વિવિધ પ્રકારના ઝાડો વિશે વૃક્ષો વિશે ઘણું બધું જાણ્યા વૃક્ષો એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે વૃક્ષ એ આપણો પહેલો મિત્ર છે માટે વૃક્ષો વધુ વૃક્ષો વાવવા જોઈએ જેમ વૃક્ષો વધારે તેમ આપણું આજુબાજુનું વાતાવરણ શુદ્ધ વૃક્ષો હશે તો જીવન હશે માટે વધુ વૃક્ષો વાવો વૃક્ષોને પાલન કરો તેનું જતન કરો મોટા કરો વૃક્ષો મોટા થઈને આપણને છાંયો આપશે ફળ ફૂલ ઘણી બધું ઉપયોગી છે માટે વૃક્ષો વાવો અને તેનો જતન કરો થેન્ક યુ